नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 8 માં પ્રકરણ 6 દુર્યમાર્ગનો આજે અભ્યાસ કરીશું। કાવ્ય દુર્યમાર્ગનો પ્રકાર છે ઉર્મિગીત, અને સૌપ્રથમ આપણે એના કવિનો પરિચય મેળવીશું। તો દુર્યમાર્ગ કાવ્યના કવિનું નામ મકરંદ દવે છે। મકરંદ વજયશંકર દવે રાજકોટ જિલ્લાના ગોડલના વતની છે। તેમનો જન્મ 13/11/1922 અને તેમને મૃત્યુ 31/1/2005 રોજ થયું હતું। વર્ષો સુધી તેઓ મુંબઈ રહ્યા અને પછી તેઓ વલસાડ પાસે નંદીગ્રામમાં આવીને વસ્યા। સાહિત્યની સાધનાની સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા। ગાંધી યુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષતી કવિતાની રચનાઓ તેઓ મર્મી કવિ બન્યા। તેમના કાવ્યમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે। તેમને ઈસવીસન 1979નું રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો હતો। પ્રસ્તુત કાવ્ય દુર્યમાર્ગ, આ કાવ્યમાં કવિએ જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ માણસ વચ્ચેનો પ્રેમ અને લાગણી છે। ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અદના માનવીને સ્વમાનભેર જીવવાનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે। આમાં ધનની લાલસા છોડી અને દુર્યમાર્ગ એટલે સાદું અને સાત્વિક જીવન જીવવાનો જે માર્ગ છે તેની વાત કરી છે કવિએ। અહીં સાદા અને સાત્વિક જીવનના માર્ગે એટલે કે સોનાનો કે ધન સંપત્તિની લાલચવાળો માર્ગ નહીં, પરંતુ સાદો અને સાત્વિક માર્ગે ચાલવાનું કહ્યું છે। જીવન વિશેનો ખ્યાલ કવિનો એકદમ જુદો છે અને આ કાવ્યમાં બે માર્ગો છે, એક દુર્યો એટલે કે સાદો સાત્વિક માર્ગ અને બીજો સોના ચાંદીનો એટલે કે ધન સંપત્તિ અથવા તો લોભ લાલચવાળો માર્ગ। તો કવિ આ કાવ્યના આધારે દુર્યે માર્ગ ચાલવાની વાત કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય અને સાથે સાથે તેની શબ્દ સમજૂતી પણ જોઈશું। તો ચલો કાવ્ય, સૌપ્રથમ આપણે કાવ્ય જોઈએ। કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કા ભૂલી જા મનરે ભોળા, આપણા જુદા જુદા આંખ। હવે રાંક એટલે શું થાય? તો રાંક એટલે ગરીબ, જુદા આંખ એટલે જિંદગી અંગેની જુદી જુદી સમજ, એ લખ્યું ને જુદા આંખ। રાંક એટલે ગરીબ અને જુદા આંખ એટલે જિંદગી અંગેની જુદી જુદી દરેક વ્યક્તિની સમજ। તો પ્રથમ બે પંક્તિમાં કવિ કહ્યું કે કોણે આપણને કહ્યું કે આપણે ગરીબ છીએ અથવા તો આપણે એકદમ નિર્બળ। રાંક એટલે પણ ગરીબ થાય તો એકદમ શરીરે નિર્બળ છીએ। હે ભોળા મન, હે મન તું એકદમ ભોળું છે, પરંતુ જિંદગી વિશેના સૌની સમજ અલગ અલગ હોય છે। દરેક મનુષ્યની જિંદગી જીવવાની જે સમજ હોય એ એક સરખી હોતી નથી। જેમ હાથની પાંચ આંગળીઓ એક સમાન હોતી નથી, તેમ દરેક વ્યક્તિના મનમાં આપણે જાણી શકતા નથી। એટલે કે જિંદગી જીવવા અંગેની સમજ દરેક વ્યક્તિની જુદી જુદી હોય છે। થોડા નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તેશી ખોટ। હવે નોટ, નોટ એટલે ચણની નારું, ખોટ એટલે નુકસાન, લખે ને થોડા નથી સિક્કા પાસે, થોડી નથી નોટ, નોટ એટલે ચણની નારું અને ખોટ એટલે નુકસાન। આપણી પાસે થોડા સિક્કા નથી કે થોડી ચણની નોટો નથી, તેથી શું થયું, એમાં કશું બગડી ગયું નથી, એમાં આપણી કોઈ ખોટ નથી, કારણ કે કેમ નથી, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ। હવે ઉપરવાળી એટલે પરમેશ્વર ભગવાનની, માલા માલ એટલે વૈભવશાળી અથવા સમૃદ્ધ। લખ્યું છે ને કે ઉપરવાળી, કે આપણા પાસે સિક્કા નથી કે થોડી ચણની નોટો નથી, એમાં કશું બગડી ગયું નથી, એમાં કશું જ ખોટ નથી, કેમ કે ઉપરવાળા એટલે કે ભગવાન પરમેશ્વરની બેંક સમૃદ્ધ છે। પરમેશ્વર આપણને આજનું ભોજન આજે આપી દે છે અને કાલની ચિંતા તે કાલે કરવાની હોય છે। આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ, એટલે કે આજનું ભોજન આપણને ભગવાન આજે આપી દે છે અને કાલની વાતો કાલ પર છોડવાની છે। ઉપરવાળાની બેંક કેવી છે? સમૃદ્ધ, માલામાલ અને વૈભવશાળી છે।
ધૂળિયે માળગ કઈક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ. હવે કહેતા અને બાથમાં ભીડી બાથ એ બે શબ્દો જોઈએ. કહેતા તો કહેતા અને બાથમાં ભીડી બાથ એટલે પ્રેમ ભર્યું આલિંગન કરીને. તો કવિ કહે છે કે ધૂળિયે માર્ગ એટલે કે ધૂળિયો માર્ગ એટલે કે સાદું અને સાત્વિક જીવન જીવવાનો માર્ગ, એટલે કે ધૂળિયે માર્ગ એટલે કે સાદગી ભર્યા જીવનમાં આપણને આપણા જેવું સાદું અને સાત્વિક જીવન જીવવાવાળો કોઈ મળી જાય, સાથ મળી જાય. આપણા જીવાનો સાથ એટલે આપણે જેવું સાદું સાત્વિક જીવન જીવીએ છીએ એવું સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસનો આપણને સાથ મળી જાય તો તેને પ્રેમથી કહેતા એટલે તેને સુખ દુઃખની વાતો કરતા પ્રેમથી આપણે ભેટી અને આપણા સુખ દુઃખની વાતો કરીએ. ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આપ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવું છે લાભ. હવે અડખે પડખે, અડખે પડખે એટલે આજુબાજુ અને નીલું આપ એટલે નીલા રંગનું આકાશ લખ્યું છે ને કે અડખે પડખે, અડખે પડખે એટલે આજુબાજુ અને નીલું આપ એટલે નીલા રંગનું આકાશ. તો કવિ કહે છે કે આજુબાજુ ખુલ્લા ખેતરો હોય, ઉપર નીલરંગી આકાશ હોય અને એની વચ્ચે જો આપણું નાનું ગામડું હોય તો આવા કુદરતી નૈસર્ગિક એટલે કુદરતી કુદરતી વાતાવરણમાં રહેવાનો લાભ આપણને ક્યાંથી મળવાનો હોય. સોનાની તો સાંકડી ગલી હેતુ ગણાતું હેત, દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત. હવે એ સોનું ધન સંપત્તિ વાળી કહેતી, હેત એટલે પ્રેમ અને હેતુ ગણાતું એટલે સ્વાર્થી, તો અને દોઢિયા એટલે પૈસા અને પ્રેત એટલે આપણે કહીએ અવગત્યો જીવ. પરંતુ કાવ્યના આધારે જોઈએ તો પ્રેત શબ્દ કેવા વ્યક્તિઓ માટે વપરાયો છે, જે પૈસા પાછળ રગવાયા થતા લોકો માટે પ્રેત શબ્દ વપરાયો છે. એટલે લખ્યું છે કે સોનાની તો સાંકડી ગલી એટલે સોનું એટલે ધન સંપત્તિ મેળવવાના જે પ્રલોભનનો જે માર્ગ છે એ સાંકડો છે. ત્યાં હેત પણ મતલબી હોય છે એટલે ત્યાં હેત એટલે પ્રેમ, પ્રેમ પણ કેવો હોય છે મતલબી હોય છે, મતલબ વગર પ્રેમ પણ થતો નથી. પૈસા માટે લોકો કેટલા રગવાયા થયા છે કે રગવાયા થઈ અને આમ તેમ પૈસા કમાવા માટે શોર્ટકટ એટલે ટૂંકમાં સાંકડી ગલીનો રસ્તો અપનાવે છે, જાણે કે જીવતા જાગતા પ્રેત. પ્રેત એટલે અવગત્યો જીવ, જેમ અવગત્યો જીવ જીવતો જાગતો અવગત્યો જીવ ફરતો હોય તેવી જ રીતે આ રગવાયા લોકો પૈસા પાછળ દોટ મૂકે છે. દોઢિયા એટલે પૈસા, પૈસા પાછળ દોટ મૂકે છે. સોનાની ગલી કેવી છે, સાંકડી છે અને પ્રેમ પણ સ્વાર્થી બની ગયો છે એટલે જીવતા જાગતા પ્રેત જેવા એટલે કે રગવાયા લોકો પૈસા પાછળ દોડતા જોવા મળે છે. માનવી ભારી અમથું અમથું આપણું ફોરે વાલ, નોટને સિક્કા નાખ નદીમાં દુરીએ માળગ ચાલ. કાવ્યની છેલ્લી પંક્તિમાં કવિ આખા કાવ્યનો ભાવાર્થ સમજાવે છે કે માણસને જોઈને જો આપણા હૈયામાં કોઈ પણ જાતના સ્વાર્થ વગર વહાલ એના પ્રત્યે વહાલ કે પ્રેમ ઉભરાય એવું જીવન જીવવા માટે ખરેખર હે માનવી તું નોટ અને સિક્કામાં નદી સિક્કાને નદીમાં નાખીને ધૂળિયો માર્ગ એટલે કે સાદું અને સાત્વિક જીવન જીવ. એટલે સિક્કા નોટો નદીમાં નાખવું એટલે એનો મતલબ કવિએ એમ કહ્યો છે કે તને ધનનું જે પ્રલોભન જે લોભ છે એ લોભ છોડી અને તું સાદા સાદગીનો માર્ગ સ્વીકારી લે, જેથી કરી અને તને માનવીને મળવા જતા સ્વાર્થ વગર એના પ્રત્યે વહાલ ઉભરાશે. પ્રસ્તુત પંક્તિ કાવ્ય કવિએ કુલાર અને ગુંજારમાંથી લીધેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું કાવ્ય ધૂળિયે માર્ગ એ પૂર્ણ થાય છે. તો આપણે ગુજરાતીના ચોપડામાં શબ્દ સમજૂતી અને સાથે સાથે ગુજરાતીની સ્વાધ્યાયબુદ્ધિ પૂરવાની રહેશે. થેન્ક યુ.